વન વિભાગ દ્વારા ઈડરથી ઝડપાયેલા પશુ પક્ષીની તસ્કરી કરતા ગેંગના અન્ય 7 આરોપી ઝડપાયા। साबरकांठा जिल्लाना ईडरना लालपुर नजीकथी वन विभाग द्वारा पशु पक्षी तस्करी गैंगना झड़पायेला 11 आरोपीओनी पूछपरछ करता बीजा 7 आरोपीओना नाम खुलता तेमनी अटकायत करवामां आवी हती। तमाम 18 आरोपीओने ईडर नामदार कोर्टमां रजू करवामां आव्या हता, जेमां जूना 11 आरोपीओमांथी 8 आरोपीओने जमीन मळ्या हता अने 3 आरोपीओने वन विभागनी कस्टडीमां मोकली आपवामां आव्या हता। અને ફોરેસ્ટ વિભાગ દ્વારા નવા ઝડપાયેલા તમામ આરોપીઓને રિમાન્ડની માગણી કરવામાં આવતા નવા 7 આરોપીમાંથી 5 આરોપીઓના કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, તેમજ 2 આરોપીઓને કોરોના ટેસ્ટ માટે હિંમતનગર ખાતે મોકલી અપાયા હતા। વધુમાં જાણવા મળતી માહિતી મુજબ પશુ પક્ષી તસ્કરી ગેંગ દ્વારા અંધશ્રદ્ધાળુ લોકોને તાંત્રિક વિધિમાં ઉપયોગ કરવા માટે ગુવડ અને અન્ય પશુ પક્ષીને ઊંચા દામે વેચાણ કરવામાં આવે છે, જેમાં અંધશ્રદ્ધાની આડમાં તાંત્રિક દ્વારા ગુવડને ઝાડ સાથે બાંધવામાં આવે અને ધીરેથી તેની પાંખોમાંથી ફીંસા ખેંચવામાં આવે, જેમાં તાંત્રિક અને અંધશ્રદ્ધાળુઓના મતે આમ કરવાથી આકાશમાંથી લાખોથી કરોડો રૂપિયા વરસે છે। અને બીજી માન્યતા એવી છે કે જો ક્યાંક સોનું શોધવું હોય તો ગુવડનું રક્ત મનુષ્યની આંખોમાં લગાવવાથી સોનું ક્યાં છુપાયેલું છે તે દેખાય છે। આવી માન્યતાઓને લઈને વન્ય પ્રાણીઓની તસ્કરી કરવામાં આવી છે, ક્યાં સુધી આવી અંધશ્રદ્ધાઓને લીધે નિર્દોષ વન્યજીવોનો જીવ જોખમાં તો રહેશે અને તેનું મારણ કરવામાં આવશે। હવે જોવાનું એ રહ્યું કે ફોરેસ્ટ વિભાગની તપાસમાં આવે કેટલા વન્યજીવોની તસ્કરી કરતી ગેંગના પગેરું બહાર આવશે અને અબોલ જીવોનો જીવ બચી શકશે। રાજેશ ચાવડા, ZSTV, ઈડર। 2020ના રોજ વન્ય પ્રાણી અધિનિયમ 1972 અન્વયે ઈડર રેન્જના ગુના નંબર 5 2020ના મુજબ 11 આરોપીઓની કુલ ધરપકડ કરવામાં આવી, તેને આજ રોજ નાયબ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ। 11 આરોપીઓ પૈકી 3ના જામીન નામંજૂર કરવામાં આવેલ છે અને 7ના જામીન મંજૂર કરવામાં આવેલ છે। આ ગુનાની વધુ તપાસ કરતાં અગિયાર આરોપીઓ પૈકીમાંથી અમને બીજા વધુ આરોપીઓના નામ ખુલતા અમે બીજા 7 લોકોની ધરપકડ કરી છે, જેના પણ નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કરેલ છે અને એ કસ્ટડીમાં લીધેલ છે અને 2 ગુનેગારોના કોવિડ ટેસ્ટ માટે મોકલી તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે। મેડમ, આ અત્યારે જે રિમાન્ડ મળ્યા છે કેટલા દિવસમાં મળ્યા છે અને કેટલા આરોપીઓને મળ્યા છે? આ રિમાન્ડ અમે 4 દિવસ માટે માનદીય નામદાર કોર્ટને વિનંતી કરેલ, પરંતુ અમોને 1 દિવસ માટે જ મળેલ છે। કેટલા આરોપીઓને મળેલ છે? 5-5 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। આ જે આખું પ્રકરણ પકડાયેલ છે એ માત્ર અંધશ્રદ્ધાને આધારે નિર્દોષ પ્રાણીઓ પર ઘાતકી રીતે પ્રયોગો કરી 50-200 કરોડ રૂપિયા ઉપરથી આકાશમાંથી પડશે એવી માત્ર અંધશ્રદ્ધાને કારણે થયું છે। તો હું જાહેર જનતાને એટલી જ અપીલ કરીશ કે આવી અંધશ્રદ્ધાને લીધે આવા નિર્દોષ પશુ પંખીઓનો આપ ભોગ ન લો કે ન બનાવવાનો પ્રયત્ન કરો, એની માટે આપણે સૌને અપીલ કરું છું।